વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ગ્રામજનોના જણાવ્યા મુજબ એમજીવીસીએલ કોયલી અને નંદીસરીની બેદરકારીથી અનેક ગામડામાં વીજ પુરવઠો ખોરવાય છે. વીજ પુરવઠો ખોરવાતાની ગ્રામજનો નંદીસરી વિભાગીય કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા શું જણાવ્યું તે સાંભળો. અમે અનગઢ ગામના નાગરિકો, અમારા અનગઢ વિસ્તારની અંદર અનગઢ, નંદેસરી, કોયલી, અરે ધનોરા, રામપુરા, કોટના આ વિસ્તારની અંદર દર છેલ્લા 7-8 દિવસથી લાઇટનો એટલો બધો પ્રોબ્લેમ છે કે દરરોજ રાત્રે 9-9:30 વાગે લાઇટ જતી રહે, દિવસમાં લાઇટ જાય આવે જાય આવે, આવો પ્રોબ્લેમ છેલ્લા 1-10 દિવસથી છે. અહીં આગળ જીઈબીની ઓફિસે અમે રજૂઆત કરવાયા, ત્યાં કોઈ આગળ કોઈ ઓથોરાઇઝ પર્સન છે નહીં. એમના અધિકારીને ફોન પર વાત કરી તો એ કહે છે કે આગળ ડિવિઝનલમાં રજૂઆત કરો. ડિવિઝનલમાં રજૂઆત કરી તો છેલ્લા હવે એવું કહેવામાં આવ્યું કે આ આ પ્રોબ્લેમ તમારો 1 અઠવાડિયામાં સોલ્વ થઈ જશે. 1 અઠવાડિયા પછી જો આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થયો તો અમે ગ્રામજનો આ જીબી ઓફિસને તાળું મારવાનો પ્રોગ્રામ કરીશું. અને અહીં તો ઠીક છે, પણ અમારે અનગઢની અંદર કોયલી જીબીથી બી આવે તો ત્યાંની ઓફિસે બી અમે તાળું મારવા જઈશું. અમે નંદેશ્રી સબ સ્ટેશનમાં આવ્યા છે. લગભગ છેલ્લા 10 દિવસથી લાઇટનો એક ઇશ્યુ ચાલે છે. ગઈકાલની વાત કરું તો લગભગ સાંજની લાઇટ ગઈ હતી તો રાતે 1 વાગે આવી હતી. એ પાછું અમે સાથે ફરતા હતા જે અહીંયા કર્મચારીઓ છે, આખી રાત એમાં ને એમાં નીકળી. એના આગલી રાતની વાત કરું તો રાતે 1 વાગે લાઇટ ગઈ હતી, સવારે 9 વાગે આવી હતી. આ ઇશ્યુ લગભગ 10 દિવસથી ચાલુ છે. અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે તો અહીંયા કોઈ ઓથોરાઇઝ પર્સન જ નથી, કોઈ સાહેબ એટલે કોઈ છે જ નહીં. અહીંયા નીચે કર્મચારીઓ સાથે વાત કરતા પૂરતો સ્ટાફ નથી. આવો આનું સોલ્યુશન લાવું તો કઈ રીતે લાવું? અમના ઉપરના સાહેબ સાથે વાત કરી તો એ કહે છે અમને 1 અઠવાડિયાનો ટાઈમ આપો, તમારું બધું સોલ્યુશન અમે કરી આપીએ. પણ હવે અમે રિટર્ન આપીએ તો કોને આપીએ, પ્રશ્ન એ છે. અને બીજું છે તો આજે હેરાન થાય છે, અચાનક સિચ્યુએશન, આ વરસાદી મોસમ છે, મચ્છરનો રોગચાળો ફેલાઈ રહ્યો છે, રાતે લાઇટ નહીં, ગરમી, લોકોને સવાર સ્કૂલ કોલેજ એમના કામ પર જવાનું હોય છે, પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે તો અમારે એને કંઈક મોટા પાયે કરવું પડશે. અમે એટલા જ અહીંયા ભેગા થયા છીએ.